નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1 માં જોયું કે કાકા સાહેબ કાર્યકર છે, એ કોલેજમાં આગળ અભ્યાસ કરવા જવા ઈચ્છતા હતા, પરંતુ એના પિતાશ્રી છે એમણે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે દત્તુને કોલેજમાં નથી મૂકવાનું. પોતે મેટ્રિક ની અંદર સારા માર્ક્સ મેળવે છે અને આથી પોતે કોલેજમાં જવાની પરમિશન છે એના પપ્પા પાસેથી માંગે છે, પરંતુ એના પિતાશ્રી છે એ માનતા નથી. કાકા સાહેબ કાલેકર છે એ પોતે એન્જિનિયર થવા ઈચ્છતા હતા. એના પપ્પા સાથે એ દલીલ કરે છે અને છેલ્લે એના પપ્પા છે એને અભ્યાસ કરાવવા માટે રાજી થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આગળની જે વાર્તા છે એ હવે આપણે ભાગ 2 માં જોઈશું. જે દિવસે હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા. કાકા સાહેબ કાલેકર છે એ કહે છે કે જે દિવસે જે એમને કોલેજની અંદર એડમિશન પ્રાપ્ત મળેલું અને કોલેજમાં એ દાખલ થવા જતા હતા, ભણવા માટે જતા હતા, એ જ દિવસે એના પિતાજી છે એમને સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા એ પુણે લઈ જવાના હતા. પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. પ્રોમિસરી નોટો એટલે બાંહેધરી પત્ર. સરકારને પોતાના કામ માટે ઘણી વખત લોકો પાસેથી પૈસા લેવા પડતા હોય ત્યારે એ પૈસા બદલ એ બાંહેધરી આપતું એક પત્રક છે એ ભરી આપતા હોય છે. જે પૈસાની લેવડ દેવડ કરવા માટે કોઈ પણ વ્યક્તિઓ છે એ પણ એકબીજા પાસેથી પૈસા લેવા હોય ત્યારે એમની ગેરંટી આપવા માટે, બાંહેધરી આપવા માટે આ બાંહેધરી પત્રક છે એ લખાવવામાં આવતા હોય છે. એને કહેવાય છે પ્રોમિસરી નોટ. તો આ પ્રોમિસરી નોટ છે એને પુણેથી રાજ્ય માટે ખરીદવાની હતી. સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા. પણ સાંગલી સ્ટેશન છે એ સાંગલી સ્ટેશન પર લેખક અને એના પિતાશ્રી છે એ બંને મળે છે. પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું. પોતાના પિતા શા માટે પુણે જાય છે એના વિશે લેખક છે એ જાણે છે. મેં પિતાશ્રીને કહ્યું, નોટોના ભાવ તો રોજ બદલાય છે, પ્રોમિસરી નોટો છે એના ભાવ બદલાતા રહેતા હોય છે. આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તા ભાવે નોટો ખરીદી શકીશું. હવે એના પિતાશ્રીને કહે છે કે આપણે જો થોડીક મહેનત કરીશું તો જાહેર ભાવ જે છે એના કરતાં આપણે એક સાથે ઘણી બધી લેવી છે તો જાહેર ભાવ કરતાં થોડીક સસ્તા ભાવે આપણને એ નોટ છે એ મળશે. રાજ્યનું તો જાહેર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું. કોઈને ખબર પણ નથી પડી અને સહેજ ભારે નફો થશે. એના પિતાશ્રીને કહે છે કે આવું કરવાથી વચ્ચે જે કંઈ પણ નફો મળશે એ આપણે પોતે રાખી લઈશું. એટલે કે આપણે સાથે ઘણી બધી નોટો લેવાની છે, કમિશને નોટો એના ભાવો બદલાય છે તો માર્કેટમાં આપણે થોડીક મહેનત કરીએ તો આપણને થોડીક સસ્તા ભાવે મળે. પરંતુ રાજ્યને આપણે જે ભાવ ચાલતા હોય એ જ બતાવવાના. વચ્ચે જે કંઈ પણ ગાળો રહેશે, વચ્ચે જે કંઈ પણ નફો થશે એ આપણે આપણી પાસે રાખીશું. આના કારણે શું થશે તો આપણને સહજ ભારે એટલો નફો થશે અને કોઈને ખબર પણ નહીં પડે. પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી. મને એમ લાગ્યું કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચ્યો હતો તેની એક ક્ષણે મને કલ્પના સરખી ન હતી. કે જ્યારે આ પિતાશ્રીને આવી રીતે વાત કરતા હતા કાકા સાહેબ ત્યારે એના પિતાશ્રીએ આ વાત ખૂબ શાંતિથી સાંભળેલી અને એ વખતે એકદમ ચૂપચાપ રહીને સાંભળતા હતા. તો કાકા સાહેબ એવું લાગ્યું કે પોતાના પિતાશ્રી છે એ પોતે જે કંઈ પણ વાત કરેલી છે એના વિશે વિચારતા હશે. પરંતુ આ વાત સાંભળીને પોતાના પિતાશ્રીને એક ક્ષણે કેવો આઘાત લાગ્યો એને કલ્પના પણ ન હતી. એ ક્ષણે એટલે કે એ વખતે
મેં માન્યું કે મારી સૂચનાની શક્ય અશક્યતાઓ વિશે પિતાશ્રી વિચારતા હશે. એ પોતે એવું માને છે કે એની શક્યતા કે અશક્યતા કે આવું કરી શકે કે નહીં એના વિશે એના પિતાશ્રી વિચારતા હશે. થોડી વાર પછી પિતાશ્રીએ ગડગડા થઈને કહ્યું, દત્તુ મેં માન્યું ન હતું કે તારામાં આવી હીનતા હશે. થોડી વાર પછી એના પિતાશ્રી છે એ બોલે છે કે દત્તુ મેં એવું માન્યું ન હતું કે મેં એવું ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તારામાં આવી હીનતા એટલે કે આવું હીનતા એટલે હલકાપણું કે મેં એવું વિચાર્યું પણ ન હતું કે તારામાં આવું હલકાપણું હશે આવી હીનતા હશે. તારા વાતનો અર્થ એ જ છે કે મારે મારા અન્નદાતાને છેતરવા કે તું મને એવું કહે છે કે મારે મારા અન્નદાતાને છેતરવા. તારી કેળવણી પણ ધૂળ છે કે તે જે કંઈ પણ અભ્યાસ મેળવેલો જે કંઈ પણ તે શિક્ષણ પ્રાપ્ત કરેલું એના પર ધૂળ છે એટલે કે એના પર ધિક્કાર છે. આપણા કુળદેવતાએ આપણને જે ઋતુ આપ્યો છે એટલાથી જ સંતોષ માનવો. હવે એના પિતાશ્રી છે એ છે કે તું જે કંઈ પણ ભણેલો એ બધું જ નકામું છે. આપણા કુળદેવતા હું ક્યારેય પણ મારા પિતાજી
શરૂ કરે છે. કોલેજમાં મારી સાચી કેળવણી, કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પૂના વચ્ચેની ટ્રેનમાં જ મળી હતી. કાકા સાહેબ છે એ ખૂબ સરસ છે ને વાત કરે છે કે કોલેજમાં ભણી અને મારે જે ઈમાનદારીના પાઠો શીખવા નામ હતા એ જ જે ઈમાનદારી છે એ પાઠ છે જે જીવનનું સાચું ગણતર છે જેને આપણે ગણતર પણ કહી શકીએ એ મને સાંગલીથી પૂના વચ્ચેની ટ્રેનમાં મળી ગયું. પોતે પોતાના પિતાશ્રીને એની વાત કરેલી અને એના પિતાશ્રીના વિચારો સાંભળી પોતાના મનનું પરિવર્તન થઈ જાય છે, એના વિચારોનું પરિવર્તન થઈ જાય છે. જે સતત લાંચ રૂશ્વત લઈને પૈસા કાપી શકાય આવા વિચારોમાં નાચતા હોય છે એવા વ્યક્તિને જીવનની સાચી દિશા, સાચું માર્ગદર્શન એમને એ સમયે મળે છે જ્યારે એના પિતાશ્રી છે એની સાથે ઈમાનદારીની વાત કરે છે. પોતાના પિતાશ્રીની વાતની એટલી એના પર અસર થાય છે કે પોતે આજીવન ક્યારેય પણ લાંચ લેવી નહીં કે હરામનું ધન છે એનો લોભ નહીં કરવાનો પોતાના મન સાથે નિશ્ચય કરી લે છે. વિદ્યાર્થી મિત્રો, જીવન પાઠે એનો મતલબ થાય છે જીવનનું સાચું માર્ગદર્શન. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ લેસન. વિદ્યાર્થી મિત્રો, આપણે કાળ વિશે ચર્ચા કરીશું. કાળ એટલે સમય. ત્રણ કાળ વિશે આપણે જાણીશું, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ. જે વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ હોય તે વાક્ય વર્તમાન કાળ સૂચવે છે કે જે વાક્ય છે એ વાક્યની અંદર જે ક્રિયા બતાવવામાં આવેલી છે એ ક્રિયા જો ચાલુ હોય એવો નિર્દેશ કે ક્રિયા અત્યારે પણ થાય છે જો ચાલુ હોય એવો નિર્દેશ હોય તો એ જે વાક્ય છે એ વાક્ય વર્તમાન કાળ સૂચવે છે. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે એ જોઈએ. એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે, બરાબર. આ લાંચ લેવાની જે ક્રિયા છે એ ચાલુ જ છે, અત્યારે પણ આ લાઈનમાં લાંચ મળે છે. તો અહીં આ જે વાક્ય છે એ વર્તમાન કાળનું થશે. મોટા ભાગે વર્તમાન કાળના જે વાક્યો છે એ વાક્યની પાછળ છે આવે છે. ત્રીજું છે ભૂતકાળ. જ્યારે કોઈ વાક્યમાં ક્રિયા પૂર્ણ થઈ હોવાનો નિર્દેશ હોય ત્યારે તેવું વાક્ય ભૂતકાળ સૂચવે છે. જે વાક્યની અંદર જે ક્રિયા થાય છે એ ક્રિયાને પૂર્ણ થઈ ગઈ હોય, જો એ ક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ હોય તો એ વાક્ય છે એ ભૂતકાળ સૂચવે છે, ભૂતકાળનું વાક્ય બને છે. અહીંયા ઉદાહરણ જોઈએ. એ લાઈનમાં લાંચ ખૂબ મળતી હતી, અત્યારે મળતી નથી પરંતુ પહેલા મળતી હતી. તો અહીં આ જે વાક્ય છે એ બતાવે છે કે લાંચ લેવાની જે પ્રક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે. મોટા ભાગે જે ભૂતકાળનું વાક્ય છે એ વાક્યની પાછળ હતો, હતી કે હતું શબ્દ આવે છે. પછી ઘણી વખત અહીંયા હતો કે હતી ન હોય તો પણ અહીંયા તમે જોશો ને એ લાઈનમાં લાંચ ખૂબ મળતી આટલું લખેલું હોય તો પણ એ વાક્ય છે એ ભૂતકાળમાં બને. બરાબર હતો, હતી, હતું હોય એ જરૂરી નથી. ભવિષ્યકાળ. જ્યારે કોઈ વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ હોય તેવું વાક્ય ભવિષ્યકાળ સૂચવે છે. કે જ્યારે વાક્ય છે એ વાક્યમાં ક્રિયા છે એ હતું છે તો હજી એ થવાની સંભાવના છે, થઈ નથી પરંતુ એ ક્રિયા થવાની સંભાવના છે, હજી શક્યતા છે. આવો જે નિર્દેશ કરતું હોય તો એ જે વાક્ય છે એ ભવિષ્યકાળનું વાક્ય છે, કે ક્રિયા છે એ ભવિષ્યમાં થશે. ઉદાહરણ છે, એ લાઈનમાં લાંચ ખૂબ મળશે, બરાબર. અત્યારે મળતી નથી પણ ભવિષ્યમાં મળશે. તો અહીંયા જ
જે ક્રિયા છે એ થવાની છે એની શક્યતા બતાવેલી છે તો આ જે વાક્ય છે એ ભવિષ્યકાળનું વાક્ય થશે મોટા ભાગે ભવિષ્યકાળ છે એનું વાક્ય જે છે એ થશે કે આવશે પાછળ છે શબ્દ છે એ આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીં કાળની માહિતી પૂરી થાય છે થેન્ક યુ ફોર જોઈનિંગ અસ